गुड मॉर्निंग फ्रेंड्स, चलो दीकराओ आजे आपणे 14મો પાઠ વિવિધતામાં એકતા શીખવાના છે। જો ને પાઠના નામ પરથી જ આપણને ખબર પડે, વિવિધતા એટલે કે દરેક વસ્તુમાં વિવિધતા હોય, અને એકતા, એકતા એટલે આપણે જે સાથે રહીએ છીએ તે રીતે એકતા, એકબીજામાં હળી મળીને રહેવું તેને એકતા કહેવાય। તો વિવિધતામાં એકતા વિશે આજે આપણે આ પાઠમાં ભણવાનું। વિવિધતાની સમજ। આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે। અત્યાર સુધી આપણે ભણ્યા ને દીકરાઓ, તેમાં આપણે જોયું જ હશે કે કશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ઘણી બધી વિવિધતા છે, જેમ કે ધર્મ, ભાષા, જાતિ અને આર્થિક અસમાનતા સાથે વિવિધતા ધરાવતો આપણો દેશ વિશ્વમાં અનોખી ઓળખ ધરાવે છે। એટલે કે આખી દુનિયામાં આટલી બધી અસમાનતાવાળો આપણો દેશ માત્ર ભારત જ છે, જેમાં ધર્મ પણ અલગ અલગ છે, ભાષા પણ અલગ અલગ છે, દરેકની જાતિ પણ અલગ છે, આર્થિક રીતે એટલે કે બધી જ રીતે ઘણી બધી રીતે અસમાનતા ધરાવતો દેશ, છતાં પણ એકતા આપણા દેશમાં જોવા મળે છે। આ ઉપરાંત આપણે જોઈએ તો આપણી આસપાસ રહેતા લોકોનું જ ખાલી નિરીક્ષણ કરીએ તો તેમનો ખોરાક, તહેવાર ઉજવવાની રીત રિવાજ કે પોશાક, ઉપરાંત સમાજ જીવનમાં પણ ભિન્નતા જોવા મળે છે। આપણા દેશમાં એકતા અને સમાનતા માટે આપણે શું કરી શકીએ તેના વિશેની સમજ આપણે આ પાઠમાં મેળવવાની છે। અહીંયા એક વિચારવા જેવી બાબત છે કે તમારો જે મિત્ર, ખાસ મિત્ર છે, તે કઈ કઈ રીતે જુદા પડો છો। તો તમે રંગરૂપ દેખાવમાં જુદા પડતા હશો, બરાબર છે, પણ તમે જોશો તો એના ઘરમાં ખોરાક ખાવાની કે બનાવવાની રીતથી માંડીને તહેવાર ઉજવવાની રીત રિવાજો પણ અલગ અલગ હોય છે। અને આટલી બધી તમારામાં ભિન્નતા હોવા છતાં પણ તમે હળી મળીને રહેવ છો, એ તમારો મિત્ર છે, તો તમારો મિત્ર કઈ રીતે બન્યો હશે એ વિચારો। ભારતના લોકોમાં જેટલી વિવિધતા છે, આવી વિવિધતા દુનિયાના બીજા દેશોમાં ભાગ્યે જ હશે। વિવિધતાને કારણે જ ભારત ઉપખંડ બન્યો છે। આપણા દેશમાં કશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી દેશવાસીઓના રંગ, રૂપ, પોશાક, ધર્મ, ભાષા, ખાનપાન વગેરેમાં વિવિધતા છે। એટલે તમે જોયું હશે કે આપણે અત્યારે જ આપણો 9મો પાઠ ભણી ગયા, જેમાં આપણે જોયું કે વિષુવવૃત્ત ભારતના મધ્યમાંથી વિષુવવૃત્ત પસાર થાય છે। વિષુવવૃત્તની ઉપર કર્કવૃત્ત અને વિષુવવૃત્તની નીચે મકરવૃત્ત છે। તો આ કર્કવૃત્તથી મકરવૃત્ત સુધી સૂર્યના કિરણો સીધા પડે છે, એટલે ગરમીનું પ્રમાણ વધારે છે। ત્યાર પછી આપણે જઈએ તો સમશીતોષ્ણ કટિબંધ આવે છે, જેમાં ગરમીનું પ્રમાણ અને ઠંડીનું પ્રમાણ સમપ્રમાણ છે। જ્યારે શીત કટિબંધમાં આપણે જોઈશું તો ઠંડી અને ગરમી, ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે। તો ભારતમાં આબોહવામાં વિશિષ્ટતા છે। આપણે ભૂમિ વિશે જોઈ ગયા, તો ભૂમિ સ્વરૂપોમાં વિશેષતા છે, તો રંગ, રૂપ, પોશાક, ધર્મમાં પણ વિશેષતા છે, છતાં પણ આપણો ભારત દેશ વિશ્વમાં એકતાને લીધે વખણાય છે। આપણા દેશ જેવી એકતા ક્યાંય જોવા મળતી નથી। અસ્તુ।